શું નામ માસી તમારું? ઉષાબેન નામ છે તમારું. અને તમારું નામ બેન? તારાબેન. ઓકે, એટલે અત્યારે કેવી રીતે અત્યારે પરિવારમાં તમે કોણ કોણ અને કેટલા વ્યક્તિ રહો છો? કોઈ નહીં, બે જ છે. બે જ છોકરીઓ સાસરે. છોકરી સાસરે રહે છે. તો મારી કાકાની છોકરી છે, એ મને સહારો આપે. એકલા છે એટલે મારી સાથે કોઈ રહેવા વાળું નથી, એ મારી સાથે સુઈ છે. એવું છે. અને તમારો દીકરો? દીકરો? દીકરો રાતે આવે અને સાંજે સવારે ચાર વાગે નોકરી પર. બરોબર. ઘરમાં પૈસાની તકલીફ છે એટલે બહાર જ જાય છે. ઘરમાં પૈસા આપતો નથી, હું એકલી ઘર ચલાવું છું. તો અત્યારે કેવી રીતે ઘર ચલાવો છો તમે? ચલાવું છું ને, મહેનત કરું છું. હા, ચારવા જાઉં છું. મતલબ આ ઘઉં ને એવું બધું? જુવાર, ચોખા. બરોબર. આ ચોથી દુકાનમાં કામ કરું, સર્વિસ કરું છું. બરોબર. એટલે અત્યારે શું મહિને શું પગાર પડી રહી છે એમાંથી? 4000. મહિને 4000 રૂપિયા પગાર છે તમારો, અને એમાંથી તમારો આ ઘર ચલાવો છો? એમાંથી બધું મારું ઘર ચાલે, દવા દારૂ બધું મારા પર. એવું છે. તો દીકરો જે, એની ઉંમર શું છે? 30 વર્ષની ઉંમર છે. તો એ શા માટે મદદ નથી કરતો તમને ઘરમાં? ઘરે પીવાય ને, માનસિક બીમારી થઈ ગઈ. કોઈ છોકરીમાં એનું એક કામ થઈ ગયેલું હતું પણ એમાં બધું ખાલી થઈ ગયું, એમાં પીવામાં માનસિક બીમારી થઈ ગઈ. બરોબર છે. એટલે ઘરમાં પૈસા નથી, વંટ્રોલ બધું મગજ પર થઈ ગયું. એટલે બહુ એના પર બહુ આશા નહીં કરું. માર જીક કરે, સુવાની દે ગમે તેમ બધું, એટલે કઈ બોલાય નહીં એમને. મારી ગાળાગાર કરે, ઘરમાં સુવાની દે, ઘરની બહાર કાઢી મેલે. ત્યાં મોહલ્લામાં શેરી મોહલ્લા બધા સાચવી લે. બરોબર. દારૂ પીનાવે એટલે વાર્તાન બદલાઈ જાય. રસોઈ બનાવી હોય સારું, મગની દારૂ એટલે એવું નહીં ભાવે, સારું સારું નોનવેજ ખાવાનું જોઈએ. ઘરમાં પૈસા હોય તો આપણે ખવડાવીએ ને. ના ના, બહુ સાચી વાત. આપે એટલું જ ખવડાવીએ ને. તું મને પૈસા પૂરો પગાર આપે, 500 રૂપિયા હોય તો મહિને 10000 નું કામ કરતો હોય તો 5000 બી મમ્મીને આપી તો શકે ને. ના ના, સાચી વાત. 5000 માંથી 1 રૂપિયો નહીં લેતી મારી જાત પર. ના ના, પેલા તો તમે રડશો નહીં, અને હું તમારો એક દીકરો જ છું અને તમારી મદદ કરવા માટે જ આવ્યો છું. છોકરાના હિસાબે તે તમને રાખે છે. હું હિંમત બહુ રાખું છું. અત્યારે મારું મકાન પણ તૂટી ગયું પણ પૈસાની તકલીફ છે. આજે કોઈનો સહારો નથી ભાઈ, કોઈ જ કોઈ છે જ નહીં. હું એકલી જ છું. મારા ઘરવાળો મરી ગયો 15 વર્ષ થયા, પણ હું હિંમત રાખું ને મહેનત કરું છું. લોકોના બે વાસણમાં જાઓ ને મારું ગુજરાન થયું, પણ હું કોઈનો સાથ નથી માંગતી, ભગવાનનો સાથ માંગું. હું કોઈની આશા નહીં કરું. ના ના, બહુ સારી વાત કરી છે તમે, અને હિંમત તમે ક્યારે હારી નથી, એટલા માટે તમે અત્યારે હિંમત તો રાખો, પણ દીકરા હિંમત મારી તોડે છે તો હું એકલી ગુજરાન કઈ ન ચલો. ના ના, સાચી વાત છે. આજુબાજુ વાળાના લોકોના કામ કરીને પણ એનું પેટ ભરું. હું વાસે ખાઈ લઉં એને તાજું ખવડાવું. એ તમારું માનવતા, અને તમે જે માં છો દીકરા પ્રત્યે તમારી ફરજ તો તમે. મેં તો પેટમાં જન્મ આપ્યો છે એટલે મેં રાખું છું. મને તો લોકો બહુ કહે કે ઘરની બહાર કર, પણ મારો જીવ નહીં માનતો. મારો દીકરો જ છે ને એમ માનવાનું છું. મારા બે દીકરા પણ હતા, મરી ગયા. બે છોકરી છે, આ છોકરીઓ બિચારીઓ જોવા આવે મને. બાવ કામ કરી જાય, ટિફિન લાવે, ખાવાનું આપી જાય, બે છોકરીઓ આપી જાય. બરોબર છે. અને આ જે બેનની તમે જે વાત કરો છો, આ છોકરીને પણ હું ખવડાવું. એના બી મા બાપ નથી, એના પણ બે ભાઈ ભાભી છે પણ રાખતા નથી. અત્યારે અમે એને સહારો આપીએ, એ ભગવાન ઉપર સહારો મને આપે. ને કોઈને આપીએ તો કોઈ આપને આપે ને? આપે, આપે 100% આપે. હું તો માંગતી નથી પણ મને ભગવાન ના આશીર્વાદ છે, એનાથી હું સુખી છું. મને દારૂ એટલો બી મળે ને તો પણ હું ખાઈ લઉં, એટલી હિંમત રાખું. અને બહુ એટલે છોકરીઓને જોઈને ખુશ રહું છું, દીકરાને જોઈ. પણ દીકરો મને ગણતો નથી, મને માનતો નથી, મને મા બી નહીં કે મને ખરાબ ગંદી ખા દે, પણ હું માનવાનું છું. નહીં, તમે જે આ બધી વાત કરો છો એ ઉપરથી તો એમ મને પણ એવું ફીલ થાય છે કે આની કરતા તો કોઈ દીકરા ના હોય ને તો વધારે સારું. એક કહેવત, 7 છોકરી આપેલી હારી પણ દીકરો નહીં આવ્યો. ભગવાને કઈ દીકરા આપતો પણ એ ભલે વાંચ્યા રાખજે, પણ દીકરો નહીં જોઈએ. દીકરી આપશે, દીકરીઓ જ કરવાની છે, દીકરો નહીં કરે, એટલું ધ્યાન આપો. ના ના, સાચી વાત છે. પણ તમે જે આ તમારી સાથે જે થઈ રહ્યું છે એ હિસાબે તમે બોલી રહ્યા છો, પણ દરેક કોઈ જાણતું જ નથી. મારું દુઃખ ભગવાન જાણે છે. સવારે છૂટું હોઉં યા કચરા કરું, ચોખ્ખાઈ કરું, ભગવાનની સેવા કરું, સારા થાય એટલે ચા બિસ્કુટ ખાઈને નોકરી પર ચાલી જાઉં. નોકરી કરું છું, એ ખાઉં છું.
નાના ખરે ખરે કોઈ આશા બી નહીં કરતું કોઈ જનાવરોને બી દાન પુણ કરું છું એ જ મારું પુણ આવે ને ભગવાન એનું તમને ફળ કોઈ પાસે ભીખ નથી માંગતી મને આપે તો લેવ નહીં આપે તો નહીં લેવ ઉપર વાળો મને આપે જ છે ભગવાન ચટણી નો એટલો મારો એની મેરે જ ભગવાન આપવા આવે તો હું ખાઉં છું બસ એમ જ માનજો કે અમે ભગવાન જ તમને મોકલ્યા છે તમે મારો દીકરા જ માનો બસ બસ મારો દીકરો નથી પણ મારા બધા મોલ્લાના મારા દીકરાને માનો બધા રાતના અડધી રાતે બી આવે કાકી તમે ગભરાતા નહીં અમે ગભરાઈને હોઈ જઈએ દીકરાને જોઈને પીને આવે એટલે પેલો ગૌઠમાલ કરે મારે જીકે કેમ કે ભાનમાં ના હોય એટલા માટે ભાનમાં નહીં હોય પીએ એટલે કંટ્રોલ બગડી જાય ના તમે જે વાત કરી તે પ્રમાણે પણ બધા વ્યક્તિ તો આવા નથી હોતા પણ જે તમારી સાથે અત્યારે વીતી રહી છે અને તમે જે વાત કહી રહ્યા છો એ બહુ મોટી વાત છે કેમ કે ઘણા બધા લોકો આવી પારિવારિક વાત લોકો સુધી લાવી નથી શકતા પણ તમે જે અત્યારે વાત કરો છો એ બહુ મોટી વાત છે હવે કદાચ ભૂતકાળ જે પણ તમે બધી વાતચીત કરી પણ અમારું જે ફાઉન્ડેશન છે પોપટભાઈ ફાઉન્ડેશન એના તરફથી હું ચોક્કસ તમને મદદ કરીશ અને અમારી સાઈડથી અમારું જો 10% પણ અમે આપીશું તો તમને ઘણી મોટી સહાય બનશે અને ખરેખર તમે જે આ બધી વાત કરી અને એવું લાગે છે કે અત્યારે જે દીકરા પ્રત્યેનો જે માનો પ્રેમ હોય છે પણ તમારી સાથે અત્યારે એવું નથી થઈ રહ્યું નથી પ્રેમ છોકરો મારી પર પ્રેમ રાખતો માં સિક્કે ની પૈસા જોઈતા હોય ને વિમલ ખાવી હોય મમ્મી 2-10 રૂપિયા લે લઈ જાય આપણે તો લાગે જ ને એને નહીં લાગે એને નહીં લાગે હું તો 6 વાગે નોકરી પરથી સર્વિસ થી આવું એ રસોઈ કરું રાતને સાફ સફાઈ આ છોકરી કચરા પોટા બધું કરે માટી થાય નહીં માટી પોટા નહીં મરે તો ચારીએ એટલે બાવડા દુખે છોકરીઓ કામ કરી દે બરોબર છે શૈલેષભાઈ કરે શૈલેષભાઈ ધોળકિયા કે જે અમને સારી રીતે સપોર્ટ કરે છે અને એના બધાના લોકોના સાથ અને સપોર્ટથી આજે હું તમને મળવા માટે આવ્યો અને જે પણ લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાના સાથ અને સપોર્ટથી અમે આ ગ્રુપ ચલાવીએ છીએ અને લોકોએ ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને આગળ પણ સપોર્ટ આપતા રહે છે તો હું તમારી માટે ચોક્કસથી અપીલ કરીશ કે તમને પણ લોકો સપોર્ટ કરે તો આજે અમે ફાઉન્ડેશનમાંથી જે આવીએ છીએ તો અમારો સપોર્ટ પૂરેપૂરો રહેશે કે અમે તમને પૂરતી મદદ કરી શકીએ પહેલાં તો મારું નામ પોપટભાઈ આહીર છે અને અમારું એક ગ્રુપ જે અમે ચલાવીએ છીએ મિત્ર મંડળ સાથે મારા ભાઈ છે પ્રતિકભાઈ કાતરિયા તો આજે એકલા વ્યક્તિથી આ વસ્તુ નથી થતી અમે બધા મિત્રો મંડળ સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ બરાબર તો દોસ્તો આજે અમે લોકો સુરતની અંદર હતા તો તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે કે ખરેખર શું કહેવાય છે કે દીકરા સાઈડનું જે દુઃખ હોય છે તે માએ બધી વાતચીત કરી તે પ્રમાણે કે કેવી રીતે પોતાનો સમય અત્યારે પસાર કરી રહ્યા છે અને પોતે તે અત્યારે 4000 રૂપિયાની નોકરી કરવા માટે જાય છે અને પોતાનું આ ઘર ચલાવે છે તો આપણી એક માનવતા હોવી જોઈએ કે આપણે પણ એવા લોકો સુધી એની મદદ પહોંચાડીએ કે જેને ખરેખર આપણી મદદની જરૂર છે તો તમારાથી બની શકે એટલી તમે પ્લીઝ સપોર્ટ કરો તમારો સપોર્ટ પણ અમને ઘણી મોટી સહાયતા આપી જાય છે અને બીજી વાત દોસ્તો કે નીચે જે પણ કોઈ ડિટેલ આપેલી હોય તો તમે ડિટેલને પહેલાં જોઈ શકો છો કે કેવી રીતે આ કાર્ય થઈ રહ્યું છે તો માડી અત્યારે ગ્રુપ તરફથી હું તમને અત્યારે 5000 રૂપિયાની સપોર્ટ કરતો જાઉં છું કે જેનાથી તમારા ઘરમાં કાંઈ પણ કરિયાણું હોય નાની મોટું કોઈ પણ રકમ હોય દેવા લેવા દેવાની તો એ તમે એની રૂપે મદદરૂપ થશે તમને તો તમે જો અત્યારે બેન્કિંગ યુઝ કરતા હો તો હું તમને બેંકમાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકું છું બરાબર છે તો આ 5000 રૂપિયા તમને બહુ મોટી સહાયતા આપી જશે પૈસાકીય અને બીજી વસ્તુ હું તમને હવે દર મહિને રાશનનું પણ કરાવી દઉં છું કે જેથી તમારે નાનું મોટું જે પણ કોઈ રાશન પાણી જોતું હોય તો તમે આરામથી તમે મહિનો પસાર કરી શકશો એટલે તમને દર મહિને રાશનની કીટ પણ કરાવી દઈશ કે જેથી તમારે હવે કોઈ વસ્તુ માંગવા માટે જે બહાર લોકોનો સપોર્ટ જોતો હતો એ તમારે ના લેવો પડે કેમ કે હું એક તમારો દીકરો જ છું અને દીકરો માંગો ને મેં મારો દીકરો જ માંગું બસ બસ હવે આશીર્વાદ આપજો માડી કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ અને ખરેખર જે લોકોને જરૂરિયાત છે એ લોકો સુધી અમે પહોંચી શકીએ બરાબર તો હું તમને અત્યારે રોકડ રકમ નહીં આપી શકતો કેમ કે બેંકમાં જે લોકો અમને મોકલે છે એના થ્રુ જ હું તમને એ ટ્રાન્સફર મોકલીશ બરાબર ના હવે બિલકુલ રડતા નહીં અને જિંદગી છે જીવવાની હોય છે નાની મોટી મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે આપણે આપણું 100% આપવાનું તમે જે તમારું માનું જે કર્તવ્ય નિભાવો છો એ બહુ સારી વાત છે કે તમે તમારા દીકરાને તો અવગણતા નથી બાકી દીકરાને પણ પારું જ છું ને એ આપને આપને ખાવાનું ભાવે દીકરો ભૂખો હોય તો માને ખાવાનું ભાવે ના ભાવે કોઈ દી ના ભાવે પહેલા એને આપો પછી ખાવ ના ના સાચી વાત છે સવારે ટિફિન મે શાક રોટલો બનાવ્યો ને તો પહેલા તું લઈ જા તું ગમે તે ખાઈ લે પણ પૂછે ને કે તું મમ્મી ખાધું કે નહીં ખાધું બીમાર પડ્યો ને તો પણ મને નહીં પૂછે તું કે મરી જાય તો ઓછી થાય આવો સવાલ કરે તો મારી આત્મા બળે
ના ના બહુ બહુ મતલબ આ દુખ એક દુખની વાત કરે છે તો લોકો પાસે 100 રૂપિયા 50 રૂપિયા લાવી લેને દવા ના આપો પણ મને 1 રૂપિયો નહી આપો મારી મહિનાની દવા આવે છે 1500 રૂપિયાની થાઇરોઇડ છે થાઇરોઇડ નો પ્રોબ્લેમ છે ટેન્શન ના બરો ટેન્શન માં હું બીમાર પડી જાઉં બરોબર કાઈ વાંધો નહી હવે જે પણ હતું તે હવે આપણે ભૂલીએ અને આગળનો સમય જો જે પણ કંઈ અમે સુધારો અમારી સાઈડથી જો કરી શકશું એ તમારી માટે મોટી સહાય બનશે તો બસ દોસ્તો આ વિડીયો તમે યુટ્યુબ ફેસબુક કોઈ પણના માધ્યમથી જોવો છો ઇન્સ્ટાગ્રામ તો તેને શેર કરો તમારા ગ્રુપમાં તમારું શેરિંગ પણ અમને ઘણો મોટો સપોર્ટ આપે છે અને તમે જો પણ કોઈ ડાયરેક્ટ હેલ્પ કરવા માગતા હો તો પણ તમે કરી શકશો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને દોસ્તો એક બીજી વાત તમને એ કરી દઉં છું કે તમે અમારો આ વિડીયો ઓફિશિયલી સાઇડ ઉપર જોઈ રહ્યા હો યુટ્યુબની અંદર કે પોપટભાઈ નામની જે ફેસબુક પેજ છે એની અંદર તો અમે એચઆર કે હેલ્પ ગ્રુપ અને અમે બધા સાથે મળીને આ ભાઈઓ ગ્રુપ ચલાવીએ છીએ તો તમે જે પણ કોઈ વિડીયો જોવો છો તેની નીચે જે પણ કોઈ ડિટેલ આપેલી હોય તો એ ડિટેલને જોઈને તમે કોઈ પણ કન્ટ્રીબ્યુશન કરી શકશો કેમકે અમારો નંબર બદલાઈ ગયો છે તો એ વસ્તુનો ખાસ કાળજી લેજો કે તમે કયા નંબર ઉપર ગૂગલ પે ફોનપે પેટીએમ કરી રહ્યા છો તો આ વસ્તુની ખાસ નોંધ લેજો તમે કે તમે કોની ઉપર ફંડિંગ મોકલી રહ્યા છો આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો અને માડી હવે હું તમને પહેલાં પૈસા પણ ટ્રાન્સફર કરી દઉં છું એટલે તમારું ધ્યાન રાખજો બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જો લોકો સુધી વધારે પડતા પહોંચી શકીએ હવે રજા લઉં છું તમારું ધ્યાન રાખજો.